नमस्ते विद्यार्थी मित्रों, आजे धोरण 9 तेरमो पाठ दृष्टिया गोग्रहणम स्वंतम एटले के सद्भाग्य गायोनु अपहरण सुखांत थयु छे। हवे गायोनु अपहरण करवा पाछळनु कारण शुं हतु तो एना विषे आ पाठ में महाकवि भास छे एने त्रिअंकी नाटक लखेलू छे जेनु नाम छे पंचरात्र। आ आखो नाट्यांश छे एमांथी लेवामां आवेलो छे। भासे जुदी जुदी नाट्य रचनाओ लखेली छे जेमां महाभारतनो आधार लई अने भासे जुदा जुदा 13 जेटला नाटको छे ए संस्कृत साहित्यमां लखेला छे। महाभारतनो जे विध्वंसक एटले महान घोर युद्धने झाकारो आपी देवामां आव्यो छे कि भाई आ पाठमां એવી વાત પંચરાત્રમાં કરવામાં આવી છે કે મહાભારતનું યુદ્ધ છે એ નહોતું થયું એવું ભાસ છે એ પોતાના નાટકમાં લખે છે કે ભાઈ જ્યારે કૃષ્ણ ભગવાન અને બધા લોકોના સમજાવવાથી દુર્યોધન છે એ માની જાય છે કે ભાઈ હવે મહાભારતનું યુદ્ધ નથી કરવું, પાંડવોને 5 ગામની જમીન આપી દેવી અને યુદ્ધ છે એ આપણે કરવું નહીં। આવો સુખાંત આ નાટકનો અંત છે એવો નાટક પંચરાત્રે એવું લખેલું છે। એમાંથી નાનકડો એવો કટકો આપણા અભ્યાસક્રમમાં આપવામાં આવ્યો છે પણ આ પાઠમાં મહાભારતની વાત નથી, મહાભારતના યુદ્ધ પહેલાંની વાત છે જે પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવાનો હોય છે। વિરાટ રાજાના નગરની અંદર પાંડવો રહેતા હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે અને આ યજ્ઞના કાર્ય આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે। ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે। દુર્યોધને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનિએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે। શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ, એટલે અજ્ઞાત વાસમાં પાંડવો રહેતા હતા તો એ 5 દિવસમાં એને ગોતી કાઢે તો દક્ષિણા આપવાની નહીં, પણ ન ગોતી શકે તો દક્ષિણામાં અડધું રાજ્ય આપી દેવાનું। આ પાઠમાં એવી એક વાત છે એ કરવામાં આવી છે। આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણોસર કૌરવ વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે। આપણે બધાને મહાભારતની સિરિયલ જોઈ હોય તો એમાં ખબર છે કે જ્યારે પાંડવો 12 વર્ષનો વનવાસ પૂરો કરી અને 13મું વર્ષ છે એને છુપાઈને રહેવાનું હતું જેને આપણે અજ્ઞાતવાસ તરીકે ઓળખીએ છીએ, એ સમય દરમિયાન કૌરવોએ આ વિરાટ રાજાની નગરી ઉપર ચડાઈ કરી છે, એટલે પાંડવો છે એ વિરાટ રાજાની નગરીની અંદર જુદા જુદા વેશમાં રહેતા હોય છે જેમાં જે યુધિષ્ઠિર છે એ રાજાનો એક સલાહકાર તરીકે રહેતા હોય છે, રાજાનું મનોરંજન કરતો હોય છે, ભીમસેન છે રાજાનો રસોડાનો રસોઈયો બની જાય છે, પછી જે અર્જુન છે એ બૃહંદલા બની અને રાજાની એક રાજકુમારી હોય છે એને નૃત્ય શીખવાડે છે, અને જે નકુલ સહદેવ હોય છે એ એક છે એ ઘોડાઓનો જે કંઈ વિભાગ છે એમાં ઘોડાઓને સારી રીતે સંભાળે છે, અને એક છે એ ગૌશાળામાં નકુલ સહદેવ છે એ ગૌશાળાને સંભાળે છે, આ અને જે દ્રૌપદી હોય છે એ રાજાની દાસી તરીકે રહેતી હોય છે। તો આવી રીતે એ બધા અજ્ઞાતવાસમાં વિરાટ રાજાની નગરીમાં રહેતા હતા એટલે કોઈને ખ્યાલ નહોતો કે આવી રીતે પાંડવો વિરાટ રાજાની નગરીમાં છે, પણ ગુપ્તચરો દ્વારા એવી જાણકારી મળી કે પાંડવો વિરાટ રાજાની નગરીમાં છે એટલે તરત કૌરવોએ વિરાટ રાજા ઉપર એક યુદ્ધ છે એ કર્યું અને એમાં ગાયો ગૌશાળાની જે ગાયો છે એને એણે પોતાના નગર તરફ વાળવાની કોશિશ કરી। ત્યારે રાજા વિરાટે એના દીકરા જે દીકરો હોય છે એને કહેવા ઉત્તમને કહેવામાં આવે છે કે તું આ યુદ્ધ કરવા માટે જા, એટલે વિરાટને ખબર ન વિરાટ રાજા છે એને તો ખબર કે પાંડવો અને કૌરવોની સેના ખૂબ મોટી છે, પણ આ ઉત્તમ છે એ પોતાની બહાદુરી બતાવવા માટેનો પ્રયત્ન કરે છે એટલે વિરાટ રાજા એને યુદ્ધ કરવા મોકલે છે।
પણ સાથે એ બૃહંદલા છે એને પણ સાથે એ પરાણ એની સાથે આવે છે કે મારે તારી સાથે યુદ્ધ જોવા માટે આવવું છે. ખરેખર આ બૃહંદલા છે એ પોતે કોણ હોય છે? અર્જુન હોય છે. એને ખબર કે કૌરવો છે એની સામે ઉત્તમ લડી શકશે નહીં, અને આપણા ક્ષત્રિયોનો ધર્મ છે કે જે નગરમાં આપણે રહેતા હોઈએ એ નગરની રક્ષા એના આશરે રહેતા હોઈએ એટલે એની રક્ષા આપણે કરવી જોઈએ. એટલે એની સાથે સારથી તરીકે જાય છે. સારથી તરીકે ગયા પછી જ્યારે ભીષ્મ, દ્રોણ, કર્ણ આવા મહાન યોદ્ધાઓ જ્યારે ઉત્તમ જોવે છે કે એનો એક માત્ર ધનુષના ટંકારથી આખી ધરતી છે હલવા લાગી, એવા મહાન યોદ્ધાઓને જોઈને ઉત્તમ છે એ પોતે રણભૂમિમાંથી ભાગવા લાગે છે કે મારે આવા લોકો સાથે યુદ્ધ કરવું નથી, મને તો ડર લાગે છે. ત્યારે બૃહંદલાના વેશમાં સારથી તરીકે આવેલો અર્જુન પોતાની સાચી ઓળખાણ આપે છે અને કહે છે કે આજે અમારો અજ્ઞાતવાસ પૂરો થઈ જાય છે, હવે હું અર્જુન છું, હું તારી સહાયતા કરીશ, તું માત્ર યુદ્ધને જોયા કર, હું યુદ્ધને લડીશ. અને આવી રીતે ભીમ પણ પછી પાછળથી જોડાય છે, પછી બધા પાંડવો પણ જોડાઈ જાય છે, અને આવી રીતે કૌરવોને વિરાટ રાજાના નગરની ગાયોને ફરી પાછી મેળવી લે છે અને વિરાટ રાજાની નગરીનું એ રક્ષણ કરે છે. પછી જ્યારે ઘરે આવે છે રાજ્યમાં ત્યારે અર્જુન કહે છે કે આ યુદ્ધ મેં જીત્યું એવું તારે રાજાને કહેવું નહીં. પણ એની સાથે વીરા જ્યારે રાજા છે એ ખૂબ સારા સમાચાર સાંભળે છે કે ભાઈ ઉત્તમે આખું યુદ્ધ જીતી લીધું, તો રાજા બહુ ખુશ હોય છે. પણ પછી ઉત્તમ જ પોતે સાચી વાત કરે છે કે આ ખરેખર યુદ્ધ તો અર્જુને જીત્યું છે અને આપણા નગરમાં એક વર્ષથી પાંડવો રહેતા હોય છે. આ બધે ખુલાસો થાય છે. પણ એની સાથે સાથે યુદ્ધ સમયે ભીમની સાથે જ્યારે આ અર્જુનનો પુત્ર અભિમન્યુ છે એ લડવા માટે આવે છે અને એ લડતી વખતે એને ખબર નથી હોતી કે આ મારા કાકા છે, ખૂબ બળવાન છે, હું એની સાથે લડી શકીશ નહીં. છતાં ભીમનો પુત્ર અર્જુનનો પુત્ર હોવાને કારણે એ પોતે ભીમની સાથે લડવા માટે જાય છે, તો ભીમ એને પકડી અને એને પકડી લે છે અને રાજદરબારમાં લઈ જાય છે અને પછી વિરાટ રાજાની નગરીમાં એને રજૂ કરે છે. અને ત્યાં ખરેખર જ્યારે બધા લોકો પૂછે છે કે તારા મામા શું કરે છે, તારી મા શું કરે છે, તો આવા અજાણ્યા લોકો છે એ આવા બધા પ્રશ્નો કરે છે, ત્યારે અભિમન્યુ છે એ મનમાં મૂંઝાઈ જાય છે કે આ બધા મને મારી મા વિશે, મામા વિશે કેમ પૂછે છે, આ બધા મને ઓળખતા લાગે છે. પણ એની ઓળખાણ એને પછી છેલ્લે મળે છે કે આ જ અર્જુન છે મારા પિતા છે અને આ ભીમ છે મારા કાકા છે. અને આવી રીતે પાંડવોનો જે અજ્ઞાતવાસ હોય છે એ પૂરો થાય છે અને સાથે સાથે અજ્ઞાતવાસ પૂરો થઈ ગયા પછી અભિમન્યુને પોતાના પિતા સાથે મળવાની એક તક મળે છે અને આવી રીતે અર્જુન અને અભિમન્યુ બંને ભેગા થાય છે. તો આખી વાર્તા છે એ ભાષે પોતાની રીતે મહાભારતમાંથી લીધેલી છે. તો આવી રીતે આ પૃષ્ઠભૂમિમાં ભીમસેન પિતામાના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે. આ વાત આપણે કરી. વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે અને આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહંદલા નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ ભીમ અભિમન્યુને પકડી લાવે છે અને આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત કરવામાં આવેલો છે. વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન અને કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈપણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને અને સૌને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પહેલી બાજુ પાંચ રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુદ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી જ ઘટના માત્ર પાંચ રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટક પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે.
विद्यार्थी मित्रों आ आखी पाठनी प्रस्तावना छे कि जेनी अंदर आखी महाभारतनी स्टोरी करवामां आवी छे। आपणे आजे मात्र पहेलो विभाग छे एमांथी थोड़ीक आपणे आटली भाषांतर 50માં પેજમાં જે કરેલું છે આટલું ભાષાંતર છે આજે કરવાનું છે। તો પ્રવિષ્યઃ એટલે કે પ્રવેશે છે, કોણ પ્રવેશે છે તો કે અભિમન્યુની આજે વિરાટ રાજાની નગરીમાં રાજાનો સૈનિક છે એ રાજ્યમાં વિરાટ રાજાનો પુત્ર ઉત્તમ જે યુદ્ધ કરવા માટે ગયો હોય છે તો એના સમાચાર છે એ એક સૈનિક છે એ મહારાજ વિરાટને આપવા માટે આવે છે। તો એમાં લખ્યું છે કે ભટ્ટ જયતુ મહારાજ એટલે સૈનિક કહે છે મહારાજનો જય થાઓ। પ્રિય પ્રિયમ નિવેદય મહારાજાય એટલે કે મહારાજને શુભ સમાચાર આપું છું। અવિજિતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે। અપયાતા ધૃતરાષ્ટ્રા ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે। જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં આવે છે ત્યારે આ કૌરવો છે એ યુદ્ધભૂમિ છોડી અને જતા રહે છે। રાજા અપૂર્વ ઈવતે હર્ષ્ય રાજા કહે છે તારો આનંદ જાણે અપૂર્વ છે એટલે કદી પણ ન હોય એવો આનંદ તને દેખાઈ રહ્યો છે। બૃહી કેનાસી વિસ્મિત બોલ શેનાથી એટલો બધો વિસ્મિત થઈ ગયો છે। ભટ્ટ એટલે કે સૈનિક કહે છે અશ્રદ્ધયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગત અહીંયા સૌભદ્રો શબ્દ છે એટલે સુભદ્રાનો પુત્ર પકડાઈ ગયો છે। સૌભદ્રો એટલે અભિમન્યુ પકડાઈ ગયો છે। ભટ્ટ એટલે કે રાજા એટલે સૈનિક કહે છે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે। રાજા કથમ ઈદાની ગૃહિત રાજા કહે છે કઈ રીતે પકડાઈ ગયો છે। સૈનિક એટલે કે ભટ્ટ કહે છે રથમાં સાધ્ય નિશંકહમ બાહુભ્યામ અવતારિત એટલે કે સૈનિક કહે છે રથમાં સાધ્ય રથ મેળવીને પછી નિશંક એટલે બેધડક બાહુઓ વડે અવસારિત નીચે ઉતાર્યો છે। કોણે રાજા પૂછે છે કેન એટલે કોણે ઉતાર્યો છે। સૈનિક એટલે કે ભટ્ટ કહે છે કહ કિલેશ નરેન્દ્રેણ મહાસને વિનિયુક્તો બલ્લવ તેન એટલે સૈનિક એટલે કહે છે રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો તે બલ્લવ એટલે કે ભીમસેને તેને ઉતાર્યો છે। રાજાનો જે રસોયો બલ્લવ છે એને પકડીને નીચે ઉતાર્યો હતો। રાજા તેન હિ સકૃત્ય પ્રવિશ્યતામ અભિમન્યુ રાજા કહે છે કે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો। બૃહંદલે પ્રવિશ્યતામ અભિમન્યુ એટલે આવી રીતે બૃહંદલા હે બૃહંદલા અભિમન્યુને પ્રવેશ કરાવો। આમ બૃહંદલા એટલે અર્જુન છે એ અભિમન્યુને પ્રવેશ કરાવે છે। બૃહંદલા યદા જ્ઞાપયતી મહારાજ બૃહંદલા કહે છે જેવી મહારાજની આજ્ઞા બહાર ગઈ અને તે બહાર નીકળી જાય છે પછી એટલે કે તતઃ પ્રવિશ્યંતિ અભિમન્યુ બૃહંદલા બલ્લવ ચ તતઃ એટલે પછી અભિમન્યુ બૃહંદલા અને બલ્લવ પ્રવેશે છે। બૃહંદલા કહે છે ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ એટલે કે બૃહંદલા કહે છે હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ। વિદ્યાર્થી મિત્રો આટલું ભાષાંતર આગળ વધીએ। અભિમન્યુ કહે છે કે અભિમન્યુર્નામ અભિમન્યુ કહે છે અભિમન્યુનું નામ કથમ કથમ કેમ કેમ અભિમન્યુ નામહમ એટલે કે હું નામે અભિમન્યુ છું। ભો કિમ નામભી અભિભાષ્યતે ક્ષત્રિયા અત્ર શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે। આટલું ભાષાંતર આપણે ફરી વખત જોઈએ, માત્ર હવે ગુજરાતી હું કરું છું। તો પેલું સૈનિક કહે છે મહારાજનો જય થાઓ, મહારાજને શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્રો એટલે કે કૌરવો નાસી ગયા છે, રાજા તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ શેનાથી તું વિસ્મિત પામ્યો છે। સૈનિક કહે છે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાયો છે। રાજા કહે છે કઈ રીતે અત્યારે પકડાયો,
સૈનિક કહે છે, રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો રાજા. કોણે? સૈનિક. રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો બલ્લવ એટલે કે ભીમ, તેણે એને પકડ્યો છે. રાજા કહે છે, તેથી જ સત્કારીને અભિમાન્યુને પ્રવેશ કરાવો. હે બૃહંદલા, અભિમાન્યુને પ્રવેશ કરાવો. બૃહંદલા કહે છે, જેવી મહારાજની આજ્ઞા બહાર ગઈ પછી અભિમન્યુ બૃહંદલા અને બલ્લવ પ્રવેશ કરે છે. બૃહંદલા, હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ. અભિમન્યુ કહે છે, અભિમન્યુ નામ કેમ? અભિમન્યુ કેમ કેમ? હું નામે અભિમન્યુ છું. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? આટલી વાત છે વિદ્યાર્થી મિત્રો, રાખીએ. અભિમન્યુને એમ થાય છે કે અહીં ક્ષત્રિયો યુદ્ધ કરવા માટે આવે છે તો શું ક્ષત્રિયોને આવી રીતે નામથી બોલાવવામાં આવતા હશે? તો આવું એક અજાણી જગ્યાએ રાજભવનમાં જ્યારે અભિમન્યુ નાની ઉંમરનો છોકરો આવે છે ત્યારે એને આશ્ચર્ય સાથે આવો પ્રશ્ન મનમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલી વાત આપણે આજે આ લેક્ચરમાં જોઈ. આ પાઠનો આટલો જે ચલાવ્યો છે, જે મેં ભાષાંતર, આટલું તમારે તમારી બાકી બુકમાં લખી અને ફોટા પાડી અને હોમવર્ક બુકમાં મોકલવાના છે. આવજો. નમસ્તે.